અને આપણું આ છે વૃંદાવન બેકરી. શરૂઆત તો આપણે 2 વર્ષથી જ કરી છે, પાછા આપણે આવી ગયા છે. નિકાલ દિવસ બહુ સારું રહ્યું છે, ધડાધડ ધડાધડ એકદમ લાઈવ પોપ બનાવે છે, ગરમ ગરમ. કેટલા વાગે ખોલો છો જાણી શકો? સવારમાં 4 વાગે ખોલો. क्या हुआ? क्या हुआ? एक्सीडेंट हो गया, इतना सारा ट्रैफिक. प्लीज, ए कोई अपनी जगह से नहीं लेगा. लगता है कोई थूक गया या कुछ पकड़ा गया. प्लीज भाई साहब, क्या हो रहा है? देख नहीं रहा, हमारे भाई फोटो बना रहे. 440 वाट का झटका लग गया. अरे भाई साहब, ये कोई तरीका है क्या एक्सीडेंट करवा के पेंटिंग बनाने का? कौन है आपका पागल भर? भाई पेंटिंग बना रहे. पेंटिंग एक इमेजिनेशन का काम है, इसलिए सब गाड़ी वाड़ी रोक दी है. फालतू पेंटर बनाते होंगे. फालतू पेंटर बनाते होंगे. हम तो लाइव बनाते हैं. मैं तो डायरेक्ट बनाता हूँ, आंखों देखा. જો આ બાજુ સીધા જશો એટલે ડાકોર જવાશે, ઉમરેજ જવાશે અને ભાલેજ જવાશે, અને આ બાજુ જાઓ એટલે આપણું વડોદરા આવશે. અને આપણું આ છે વૃંદાવન બેકરી, જેમાં અમને ભૂખ લાગી છે એટલે પફ ખાવા ઉભા રહે છે. બરાબર, લાઈવ બનતે પફ, મતલબ મશીન હોતી પફ બનતે. વૃંદાવન બેકરી કરકે નામ હૈ, જબ ભી અગર ઇસ તરફ આતે હો આપ તો યહાં પે જરૂર ખાના. हमारा कीर्ति आ गया है और 2 पफ लेके और स्प्राइट. एकदम लाइव पफ, एकदम लाइव पफ. देख ले क्या नाम है इसका भाई, इस पफ का? सेव पफ. सेव पफ नाम है. और 2 स्प्राइट लिए, अब खाते हैं, मजा करते हैं. ठीक है, बीजा बे पफ लीजा. चलो સેવ વાળા પફ લીધા છે. જોઈએ પહેલા બે સારા લાગે એટલે પફ લીધા. અને સ્પ્રાઇટ એડવર્ટાઇઝ નહીં કરતા, આપણે કોલેબોરેશન નહીં. હિંમત કેસે હોય તારી મુખ ખોલ લે કી મફત માં કરી. પૈસા આવે તો અમને મોકલાવ દે. થોડું લાઈવ પફ ભાઈ, આ વૃંદાવન આઈ જશે યુટ્યુબ માં બરાબર વાલા ચેનલ પર, તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભૂલો નહીં, પાછા આપણે આવી ગયા છે. બરાબર, રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. નિકાલ દિવસ બધું ચાલુ થયું છે, ધડાધડ ધડાધડ. એક વસ્તુ નોટ કરી હશે તમે બધા, જ્યારે પણ પફ ખાવા જઈએ તો આખું મોં બગડતું હોય, અને એના લીધે લોકો એટલા શરમાતા હોય. છુપાઈ છુપાઈને ખાતા હોય આપણે. એકદમ સોફ્ટ પબ્લિક ભાઈ. શું નામ આપનું? હિતેશ. હિતેશભાઈ, હિતેશભાઈ કેટલા વર્ષથી આ તમે શોપ છે તમારી બેકરી? આપણી બેકરી 2 વર્ષ પૂરા થયા. બેકરી 2 વર્ષ થઈ ગયા છે. અને બેકરીમાં તમે જ્યાંથી સ્ટાર્ટિંગ કરો છો ત્યારથી જ આ તમે પફ ને બધું બનાવો છો? સ્ટાર્ટિંગ તો જણાવશો કે તમે શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તમે કઈ કઈ આઈટમ બનાવો છો, કઈ ટાઈપના પફ બનાવો છો? શરૂઆત તો આપણે 2 વર્ષથી જ કરી હતી બેકરીની, જોકે બનાવવાનો પ્લાનિંગ તો બહુ ટાઈમ થયો હતો, પણ 2 વર્ષ આપણે કરી છે. અને બેકરીમાં આપણે બધી જાતના પફ બનાવીએ, પછી ખારી ટોસ્ટ રોલ. કયા કયા પફ બનાવો? પફમાં આપણે બધી બહુ જાતના બનાવીએ, પનીર છે, સાદા પફ છે, બટર પફ છે, પંજાબી છે, ચાઇનીઝ છે, લસણ છે. એક્ઝેક્ટ લોકેશન કહી શકો તમે કઈ જગ્યાએ આવેલો?
બર્થડે હોય તો પણ તમે આઈને અહીંયા આગળ કેક પણ કટ કરી શકો. આ હિતેશભાઈ છે, આપણને બતાવે છે લાઈફ ઓફ કેવી રીતના બને છે તે. ઓકે, જોઈ શકો છો લાઈફ ઓફ વૃંદાવન બેકરી નિયર બાય વાસદ. કેટલા વાગે ખોલું છું જાણી શકો? સવારમાં 4 વાગે ખોલું. બરાબર, ઓકે. શું પ્રાઇસ છે આની? રોલ આપણે 15 રૂપિયા, 15 રૂપિયા સ્ટાર્ટિંગ થાય છે. ઓકે, આ પોફ છે. પોફની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? આમ સાદા પોફના 10 રૂપિયાથી ચાર્જ છે આપણે, 10 થી લઈને 25 સુધી. પનીર પોફ છે, ભાવ બી એકદમ રિઝનેબલ છે, બધાને પોસાયો. ગોકુલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નવી માબે ગોકુલ રેસ્ટોરન્ટ, ગોકુલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ અભી અવેલેબલ મેં ક્યા ક્યા આઈટમ છે અભી? અભી તો સબ કુછ મિલ જાયેગા, સેવ ટમાટર, ઝીંગા ભરતા, અજવાઈ ઢોકલી, ઓર દહી ગાંઠિયા, કાજુ ગાંઠિયા. હું મંગાવ લો. કાઠિયાવાડી ખાને આયે હે સબસે પહેલે તો કાઠિયાવાડી તો ખાના પડેગા. ઓર્ડર કર લા જલ્દી, ભૂખ લાગી રહી હૈ. આપકો દિખા દે, 2 મિનિટ મેં આપકો બોલ દૂંગા. ઠીક હૈ, ચપાતી કરની હૈ તેરે પાસ, તંદૂરી કરની બોલ. તંદૂરી કર દે, તંદૂરી ઓર દાલ ફ્રાઈ રાઈસ. એક ચેતરાઈ સે લસ્સી કર દે, લસ્સી ચાસ કર દે, લસ્સી લસ્સી ચાસ 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 हेलो गाइस, तो बरोड़ा वाले आज आ चुके हैं गोकुल रेस्टोरेंट में, जहाँ पे सुबह से निकले थे हम कुछ काम से. कीर्ति को जाना था उसके फार्म हाउस पे, तो फार्म हाउस पे हम गए पहले, उसको कुछ उसके गांव में कुछ काम था उसको, तो अभी भूख लगी थी तो बीच में हमने नाश्ता पानी. अच्छा है भाई ने रास्ते में नाश्ता पानी नहीं किया, नहीं तो छे खोखे हो जाते. मतलब पॉफ खाया, आपको दिखाया बीच में, उसके बाद अभी डिनर साथ में करके. तो गोकुल रेस्टोरेंट में वैसे हम स्पेशली आज खाने के लिए नहीं आए थे, मतलब जाते वक्त हमने देखा था कि बीच में एक रेस्टोरेंट आ रहा है जो कुछ नया सा है, कुछ नया लग रहा है. मतलब यहाँ पे जैसे हम कच्छ में आए ना, ऐसे अलग टाइप की झोपड़ी है और उसमें खाने के लिए ऐसा इंतज़ाम किया है, आप देख सकते हो. तो फुल वर्जन टाइप पूरा, हाँ, जैसे कुछ गांव में आए और कैसे खाने का मिलता है, तो वैसा कुछ है यहाँ पे. और कुछ बोलना है? बने रहिएगा, बने रहेंगे ब्लॉग में, चैनल और चैनल को सब्सक्राइब कर लेना. अभी हमारा थोड़ा थोड़ा ऊपर आ रहा है वीडियो आपके सपोर्ट से, तो प्लीज़ सब्सक्राइब कर लेना. तो हमारा खाना आ चुका है, सीरियसली देख के तो बहुत अच्छा लग रहा है. देखो यार, ये चीज़ बटर मसाला पे ऊपर जो चीज़ लगाया है ना इन्होंने, सिर्फ चीज़ ही चीज़ दिख रहा है. क्या बोलते हो भाई, मस्त डिज़ाइन की है, देखो उन्होंने. और ऊपर डाली है, क्रीम डाली हुई है, और तंदूरी रोटी, सेव टमाटर, सेव टमाटर का सब्जी है. और ये कौन सी रोटी है भाई? चपाती है, चपाती है. क्या गुंडा बनेगा रे, चपाती. खाना आ गया है, अब झापटना शुरू करेंगे और आपको टेस्ट बताएंगे कैसा है.
इतनी अच्छी सजाई हुई प्लेस मैंने पहली बार देखी है, सीरियसली। ओह माय गॉड, चल तो भाई डाल। मने पण थोड़ू आवी दे भाई, सेव टमाटर नो सेव ही खावा है ना आज। चलो तो आपने ले लीधू छे थोड़ू सेव टमाटर अने आपड़ू चीज बटर मसाला, जो गरम गरम धुमाड़ो निकले छे। जोरदार, केवो छे टेस्ट, केवो छे? સારો છે ભાઈ, સારો એકદમ। હવે આપણે ટ્રાય કરીએ છીએ સેવ ટમાટર। સેવ ટમાટર, પ્યાજ, પ્યાજ કા ટેસ્ટ કેસા હૈ મેં બતાના હા ભાઈ। અચ્છા હૈ ટેસ્ટ પ્યાજ કા, બસ પ્યાજ અચ્છી હોની ચાહીએ। યે ભી ભાઈ ભાઈ પૂરા મુંહ ભર ગયા તેરા સાલા। એન્જોય બરોડા વાલે, બરોડા વાલે। સૌથી પહેલાં આપણે ચીઝ બટર મસાલા, આપણું ફેવરિટ, તો પાણી આવી ગયું છે બાબા। કેવું છે ભાઈ? पूछ नहीं होगा, एक बार हिम्मत करके खा ले। सीरियसली बहुत मस्त है चीज, आटा मोटा मोटा पीसेस आप ऐसे जोड़े, बेचारो के ही मजा आवे खाने। आहा बहुत मस्त है उसको, अपनी फेवरेट चुबड़ी है ना। अगर चाले ना चाले भाई बस सा तो जोइए। મોજ કરો, મોજ, હવે તૂટી પડી અમે, હવે અમે જમીએ દાલ ફ્રાય જીરા રાઈસ પણ સિરિયસલી બહુ મસ્ત ટેસ્ટ છે। દાલ ફ્રાય જીરા રાઈસ બરાબર, જેને કાઠિયાવાડીમાં કહીએ જમવાનું હોય એકદમ મોજ મોજ, અને મોજ પડી ગઈ। હું કહે છે વિશાલ, અરે એકદમ મોજ જ દરિયો, જો હું રોજ આવું ખાવા મળે ને તમારું 80 કિલો વજન થઈ જાય મહિનામાં। તો વૈસે હમ આજ આયે હૈ મેં ઓર કીર્તિ હૈ આયે હૈ, ક્યોંકિ માયંક કી જોબ થી तो वो नहीं आया हुआ। एक्चुअली हम तो सुबह से घर से निकले थे, तो गोकुल होटल में एक्चुअली खाने का कोई प्लान नहीं था, लेकिन अभी घर पे बोल दिया है कि भाई खाना मत बनाना, हम आते हैं तो खाना खाकर ही आएंगे। अच्छी जगह है, सीरियसली बहुत अच्छी जगह है, और सबके लिए मतलब कुछ फैमिली, बड़ी फैमिली लेकर भी अगर आप आए हो तो पीछे देख सकते हो, बहुत बड़ी सी एक रूम है, सामने देख सकते हो, तो वहाँ पर 10 से 12 लोग कम से कम आ जाएंगे। और यहाँ पे कम से कम देख सकते हो कि 2 टेबल रखे हुए हैं, इसका लोकेशन भी मैं डाल दूँगा, कभी भी आपको आना है तो तरसाली बाईपास ही है ये, गोकुल रेस्टोरेंट। जय हिंद दोस्तों।